નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના કાનાધરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 માં ચેપ્ટર 3 જોવાનું છે, જેનું નામ છે ભૂપાળનો પ્રવાસ. તો આ ચેપ્ટરના નામ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે આ ચેપ્ટરમાં આપણે સેના વિશે અને કઈ રીતના દાખલાઓ ગણવાના છે. અહીંયા સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ પ્રવાસમાં જાય છે, એ પ્રવાસમાં કયા કયા ધોરણના વિદ્યાર્થીઓ જાય છે અને કુલ થઈને કેટલા વિદ્યાર્થીઓ જાય છે, તે લોકો ત્યાં કઈ રીતે જાય છે, કેવી બસમાં જાય છે, આ બધી માહિતીઓ આપેલી છે કે તે લોકો સાથે કયો નાસ્તો લઈ જાય છે, ત્યાં પ્રવાસમાં જઈને તે લોકો શું કરે છે, આ તે બધી આપણને અહીંયા જે માહિતી છે એના આપણે દાખલા ગણવાના છે. તો અહીંયા સૌથી પહેલો પ્રશ્ન છે, તમારી સ્વાકોથી જે છે એમાં તમારે ત્યાં તમારી સ્વાકોથીમાં પેજ નંબર 35 ઉપર બરાબર, તો એ 52 સીટ વાળી
ચાર બસોમાં બેસાડવામાં આવે અને આની જે 52 સીટ વાળી છે એની કેટલી બસ લેવામાં આવે છે? ચાર બસ લેવામાં આવે છે કે એક બસમાં કેટલા વિદ્યાર્થીઓ સમાય? 52. એક બસમાં 52 વિદ્યાર્થીઓ સમાય એવી 52 સીટ વાળી ચાર બસ લેવામાં આવે છે. તો જો ચાર બસ લેવામાં આવે આની તો કેટલા બાળકોને સીટ મળશે? તો અહીંયા કુલ બાળકો 212 જાય છે, તો એવા કેટલા બાળકો છે કે જેને આ 52 સીટ વાળી ચાર બસોમાં જગ્યા મળશે, એટલે કે ત્યાં બેસવા માટેની સીટ મળશે? અને કેટલા બાળકો પછી એમાં એમાં બીજો પ્રશ્ન પૂછેલો છે કે કેટલા બાળકો સીટ વગરના રહેશે? અને આ જે કુલ 212 બાળકો છે એમાંથી કેટલા બાળકો એવા રહેશે કે જેને સીટ નહીં મળે? તો અહીંયા આપણે શું કરવું પડશે કે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે 212 વિદ્યાર્થીઓ છે. અને કુલ અને એક બસમાં જગ્યા કેટલી છે? તો કે એક બસમાં 52 વિદ્યાર્થીઓ સમાઈ શકે છે. એવી કેટલી બસ લેવાની છે? તો કે ચાર બસ લેવાની છે. તો એક સીટમાં 52 વિદ્યાર્થી સમાય, તો એક બસમાં કુલ 52 વિદ્યાર્થીઓ સમાય, તો ચાર બસના થઈને 52 કરીને કુલ કેટલા બાળકો ચાર બસોમાં સમાય? એના માટે શું કરવું પડશે કે એક બસમાં આપણે ત્રીજી રાશિ મૂકવી પડશે કે એક બસમાં કેટલા સમાય છે? 52 બાળકો. તો એની કેટલી બસ લેવામાં આવે છે? ચાર બસ. તો ચાર બસ ના કુલ છે એ કેટલા થશે? તો અહીંયા આપણે 52 × 4 કરવા પડશે. 52 × 4 કરતા જવાબ શું મળે છે આપણને? 4 × 2 = 8, 4 × 5 = 20. તો કેટલા બાળકો થાય છે? 208. તો આ 52 સીટ વાળી જો ચાર બસ લેવામાં આવે તો ચાર બસ ના કુલ થઈને 208 વિદ્યાર્થીઓ સમાય છે. પણ કુલ પ્રવાસમાં કેટલા જાય છે? તો કે 212 વિદ્યાર્થીઓ જાય છે. તો આ જે ચાર બસોમાં કુલ 208 બાળકો એવા હશે કે જેને સીટ મળશે. તો 208 બાળકોને સીટ મળશે. તો હવે એવા કેટલા બાળકો રહેશે કે જેને સીટ નહીં મળે? તો કુલ બાળકો કેટલા છે? 212 પ્રવાસમાં જાય છે, પણ એમાંથી માત્ર સીટ કેટલાને મળે છે? 208 ને. તો કુલ બાળકો 212 છે, એમાંથી આપણે સીટ કેટલાને મળે છે? તો કે 208 જે સીટ વાળા છે એને આપણે બાદ કરી દઈએ તો આપણને છેલ્લે એવા વિદ્યાર્થીઓ મળશે કે જે સીટ વગરના રહેશે, કે જેને સીટ નહીં મળે. તો 212 માંથી 208 જાય તો કેટલા વધે છે? તો કે 4 વધે છે. તો 4 બાળકો એવા રહેશે કે જેને સીટ મળશે નહીં, એટલે કે જે સીટ વગરના રહી જશે. તો આ રીતે અહીંયા આપણે ગણતરી કરવાની છે કે સૌથી પહેલા ચાર બસ આપેલી છે અને એક બસ કેવી છે? તો કે એક બસ જે છે 52 સીટ વાળી છે, કે એક બસમાં માત્ર કેટલા બાળકો સમાય શકે છે? 52 બરાબર. તો આ રીતે આપણે ગણતરી કરી તો 208 વિદ્યાર્થીઓ સમાય છે અને કુલ જાય છે 212. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, એમાં શું કહે છે કે જો આ બાળકોને 35 સીટ વાળી 6 બસમાં બેસાડવામાં આવે તો એ કેટલા બાળકોને સીટ મળશે અને કેટલા બાળકો સીટ વગરના રહેશે? હવે શું કહે છે કે આ માહિતી ઉપરથી કે જો આ બાળકો જે છે 212 બાળકોને, હવે અહીંયા ઉપર જે છે 52 સીટ વાળી બસ લીધી હતી, પણ હવે જો અહીંયા એ મિની બસ લેવામાં આવે કે જેમાં માત્ર 35 સીટ જ હોય, એક બસમાં માત્ર 35 સીટ જ હોય અને એવી 6 બસ લેવામાં આવે તો 212 માંથી કેટલા વિદ્યાર્થીઓ એવા રહેશે કે જેને સીટ મળશે અને કેટલા વિદ્યાર્થીઓ એવા રહેશે કે જેને સીટ નહીં મળે? તો અહીંયા આપણે પેલા 6 બસમાં કુલ કેટલા સમાય એ શોધવું પડશે. એક બસમાં 35 સમાય છે, તો એવી કેટલી બસ લેવામાં આવે છે? 6 બસ. તો 6 બસ ના થઈને 35 કરીને કુલ કેટલા થાય છે? તો કે 35 × 6, 6 × 5 = 30 નો શૂન્ય, વધી ચડી 3, 6 × 3 = 18 અને 18 × 3 = 21. તો કેટલા સમાય છે? 210 વિદ્યાર્થીઓ એવા રહેશે કે જેને સીટ મળશે. તો કુલ બાળકો છે 212 છે. જો આવી 35 સીટ વાળી 6 બસ લેવામાં આવે તો 212 માંથી 210 બાળકોને સીટ મળશે. તો હવે કેટલા બાળકો સીટ વગર ના દેશે? તો કુલ બાળકો કેટલા છે? કુલ બાળકો છે 212, એમાંથી
બસોને 10 બાળકો સીટ વાળા છે કે જેને સીટ મળે છે તો સીટ વગરના ત્યાં કેટલા રહેશે તો કે 212 માંથી 210 જાય તો કેટલા વધે છે 2 બાળકો એવા રહેશે કે જેને સીટ મળશે નહીં જે સીટ વગરના રહી જશે તો આ રીતે અહીંયા આપણે માત્ર તમને અહીંયા શું છે તે પ્રશ્ન છે એમાં શું કહેવા માંગે છે એ તમારે ધ્યાનથી અહીંયા સમજવાનું છે આગળ આપણે શરૂઆતના ચિત્રમાં જ્યાં આપણે ત્રિરાશિનો ઉપયોગ કર્યો હતો બસ એ જ રીતના આપણે દાખલા લઈ ગણવાના છે હવે આપણે આ તમારે જે પ્રશ્ન છે એ તમારી સ્વાપોથીમાં તમારે પૂરી લેવાનો છે અને હવે તમે આ સમજી લીધું હોય સમજાઈ ગયું હોય તો તમારે આને જાતે પ્રેક્ટિસ કરવાની છે કે જેથી તમને આ રિઝલ્ટ થઈ જાય હવે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ